নিজে দেওয়া হবে না, পোতানো দেওয়া হবে না। কেউ ભગવાને કહેલું, પણ છતાં જ્યાંથી મળે જ્ઞાન તેવામાં લેવામાં બાધક રૂપ અમુક જણા થતા હોય તો તેનું શું કરવું? જે બાધક થતા હોય એની જવાબદારી જોખમદારી છે. કુદરતનો કાનૂન તમારી માન્યતાને આધારે કામ કરતો એ તો સિદ્ધાંતથી કામ કરશે. તમે એક જણને રોકશો તો કુદરત તમને જ્ઞાની પુરુષ ભેગા નહીં થવા દે. આદેશો ગમે તે બહાર પાડે. તમને લાગવું જોઈએ કે હું આ જગતમાં સ્વતંત્ર છું કે ગુલામ છું. સત્ય જ્યાંથી મળે ત્યાંથી લેવાય નહીં, લેવાય ને ગમે ત્યાંથી લેવાય. તો એ લોકોને આવું બધું કરે તે ખોટું છે બધું. એટલે કુદરત એમને કુદરત સજા આપશે. શું કીધું? આસારામ બાપુને ના આપી, સમજાય છે કે નહીં? જે કળથી ના સમજે પછી કુદરત એને પનિશમેન્ટ કરે. આગળ ઉતર, હજુ આગળ ઉતર ને પાછળ પછી બેસી શકે. એટલે આવું થવાનું જ. આ આજનું નથી, આ રામકૃષ્ણ મહાવીરના વખતનું છે. બ્રાહ્મણો એવું કે જ્ઞાન એટલે અમારી પાસે જ હોય. તો તીર્થંકરો હોય, ચક્રવર્તી હોય, વાસુદેવ હોય, કારણ કે અમે ભારપૂર્વક લોકોને વિનંતી કરી બધું કર્યું અને આ વલજ ન્યાય લોકોને અપાયો છે. કોઈનું અહિત ઈચ્છવું નહીં. અને કુદરત જે કોઈનું અહિત ઈચ્છતો નથી એની સાથે કુદરત સદાય છે. બાકી દુનિયા છે એટલે રહેવાનું જ ભાઈ. પણ કર્યું કરાવ્યું ને અનુમોદ્યું, આ ત્રણનું ફળ કુદરત આપશે. કોણ આપશે? કુદરત. મેં સારું કર્યું હશે, સારું કરાવ્યું હશે કે સારું કર્યું એને અનુમોદ્યું હશે તો મને એવું ફળ મળશે. મેં ખોટું કર્યું હશે, કરાયું હશે, અનુમોદ્યું હશે તો કુદરતે ફળ આપશે. કુદરત ન્યાય સ્વરૂપ છે. શું છે? ન્યાય સ્વરૂપ. એટલે ન્યાય મળતા ભલે વાર લાગે પણ ન્યાય થવાનો એ ચોક્કસ વાત છે. એટલે આ જગતની અંદર કોઈને મારી ઠોકીને લાવવાની જરૂર નથી. પ્રેમથી આવે. આ સત્સંગ તમે જે વાત સાંભળો છો ને એ એટલો ઊંચા લેવલનો સત્સંગ છે, સામાન્ય વ્યક્તિ ના આવી શકે અહીંયા ઘડી. આ નવસારીની અંદર એવા ઘણા માણસો હશે, 90% નહીં 95-97% માણસો એવા હશે કે જે ડાયમંડ ની દુકાન નું પગથિયું નહીં ચડ્યો હોય આખી લાઈફમાં. એ બધા માટે નસીબ ના હોય. કોઈ કોઈ વ્યક્તિ એવો હોય 100માં 1-2 વ્યક્તિ કે જે દુકાન નું પગથિયું ચડી શકે. બધાની પુણ્ય. એટલે આ જ્ઞાન ડાયમંડ જેવું છે. કેવું છે? ડાયમંડ જેવું. પુણ્યશાળી હોય એટલે જ ભેગું થાય, બાકી ખટપટિયાને ભેગું ના થાય. દાદા ના પાડતા હતા ખટપટિયા ના આવે ધારો તો સીધા માણસો ને દેવા દે. સમજાય છે? એટલે આપણે તો ભગવાન સર્વને સદબુદ્ધિ આપો, સર્વને સદબુદ્ધિ આપો. આપણે કોઈનો વિરોધ કરવો નથી. મુક્તિનો માર્ગ એ વિરોધનો માર્ગ નથી. અને જે કરશે એ પામશે. સમજાય છે? આપણા ભારતના મહાન સંત શ્રી કબીરજી અને બીજા હતા મહાન સંત તે વખતના સમકાલીન શ્રી તુલસીદાસજી, આ બંને સમકાલીન હતા અને બંને મહાન સંત. બંનેની ખ્યાતિ, સમજાય છે? ખ્યાતિ અને પ્રખ્યાતિમાં ફેર છે સાહેબ. પ્રખ્યાતિ એટલે માર્કેટિંગ, ખ્યાતિ એટલે જેમ જેમ લોકોને અનુભવ થાય એમ એકબીજાને અનુભવ કહે અને લોકો આવે એને ખ્યાતિ કહેવાય.
ખ્યાતિમાં માર્કેટિંગ ના હોય, પ્રખ્યાતિમાં માર્કેટિંગ હોય. સમજાય છે? એટલું એ જેટલું ઝડપથી ફેલાઈ જાય એટલું ઝડપથી સમાપ્ત થઈ જાય. લોકો દ્વારા આપેલી ઉપાધિ. એટલે આવું આવું બધું બધા કરે સાહેબ. આપણે આપણો ભાવ રાખવું કે ભગવાન એને પણ સદબુદ્ધિ આપો, બસ. એટલે આ જગતમાં એવું કઈ વિચારવાની જરૂર નથી આવું કેમ બન્યું. આપણું કામ પ્રયત્ન કરવો કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કેમ કહીને જીવ પામે એવો પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે. પછી કેટલો લાભ લે, કોણ લાભ લે છે એ આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. સૌ સોના હિસાબ અનુભવી આત્મજ્ઞાની ભેગું થવું એ કેટલી પુણ્યાનું બંધી પુણ્ય હોય ત્યારે ભેગું થાય. બાકી આ દોરા ધાગા વાળા જ ભેગા થાય. સમજાય છે? એ લૂંટ્યા જ કરે આપણને. શું કરે? અમે તો કહીએ તમારું મન માને ત્યાં જાઓ. તમને એમ લાગે મને લાભ થતો હોય તો જવાનું, એ તમારી સ્વતંત્રતા છે. શું છે? એમાં અમારે બોલવાનો કોઈ પ્રશ્ન આવતો? દરેક જીવનો અધિકાર છે પોતાના હિત માટે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. આપણે ઇન્ડિયામાં રહેતા હોય, બરાબર છે? હવે ઘર ચલાવવા માટે પૈસા જોઈએ કે ના જોઈએ? હવે મારે અમેરિકા જોયું, ના જઈ શકું કે ના? તમારે અમેરિકા જવું કેમ? લોકો મારે લંડન જોયું, ના જવાય? એની મરજી હોય ત્યાં જાય. પૈસા કમાવું એ મારું સેન્ટર પોઈન્ટ છે. ક્યાંયથી પણ કમાવું એ મારો અધિકાર છે. એમ સત્સંગ એ મારા આધ્યાત્મિક લાઈફ માટે છે. એ જ્યાંથી મળે ત્યાંથી મારે મેળવવો જોઈએ. એમાં કોઈને કેવી રીતે કહેવાય કે તમે અહીંયા જાઓ અહીંયા ના જાઓ? એ કહેવાય જ નહીં કોઈને, ના કહેવાય. આ તો ભયંકર અંતરાય પડે. બંધ છે સાહેબ. દાદા ભગવાને હજી સુધી કોઈને આને જે રોક્યા નથી એવું મેં કહીએ વાંચવામાં આવ્યું નથી. હોય જ નહીં ને. જ્ઞાન હો તો જ્યાંથી મળે ત્યાંથી જવાનું. જ્યાંથી એવું કહેલું છે. તમારા પ્રશ્નનું કાયમી સમાધાન જ્યાંથી મળે ત્યાંથી તમારે લેવાનો હક છે, અધિકાર છે તમારો. શું છે? આ જગત કોઈની મોનોપોલી નું નથી. શું નથી? મોનોપોલી નું નથી. રામ કૃષ્ણ મહાવીર નું ચાલે નહીં એવું સ્વતંત્ર જગત છે. સમજાય છે? એટલે આમાં કોઈનું ચાલે નહીં. અને જે પોતાની સત્તાનો દુરુપયોગ કરશે એને કુદરત છોડશે નહીં. કુદરત નહીં છોડે એને. સમજાય છે? એટલે આ તો પોતાની કુદરતનો કાનૂન એવું કહે છે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે. શું કરે? બાંધે. નીતિ નિયમોથી શું કરે? એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે. એ વ્યક્તિ સ્વતંત્ર હોય શકે નહીં. સ્વતંત્ર હોય શકે નહીં. હું તમને બાંધું તો હું સ્વતંત્ર કેવી હોઈ શકું? બરોબર. જે બધાને મુક્ત રાખે છે એ મુક્ત રહી શકે. શું કીધું? જે બધાને મુક્ત રાખે તે મુક્ત રહી શકે. એ મુક્ત રહી શકે. હું કોઈને બાંધું તો હું મુક્ત રહી શકું નહીં. આ નિયમ કુદરતનો છે. કોનો છે? કુદરતનો. એક વ્યક્તિને બીજી વ્યક્તિ બાંધે એ મુક્ત હોઈ શકે નહીં. હોઈ શકે નહીં અને રહી શકે નહીં. એ દાદા ભગવાને બધાને મુક્તતા આપી. એ ક્યારે એવું નથી કહેતા કે તમે મારી પાસે આવ્યા ને તમારા ગુરુ હોય એની પાસે રહી જવાનું, એવું ના કહેવું. છતાં એ બધા બીજાને સમજણ આપે કે તમારે આમ કરવું જોઈએ, આમ વર્તવું જોઈએ, તેમ વર્તવું જોઈએ, પણ એ પોતે ખુદ પોતાના આચરણમાં ન બને લેતો એનું એટલે ઘાટ છે. શું છે? પોતાના વર્તનમાં ને વાણીમાં જુદાઈ પણ છે. કારણ કે ઘાટ છે. ખ્યાલ આવ્યો છે? ઘાટ ખ્યાલ આવ્યો છે? ઘાટ એટલે સ્વાર્થ. સ્વાર્થ વચ્ચે આરો આવે. કયો સ્વાર્થ? પ્રકૃતિનો કે આત્માનો?
પ્રકૃતિમાં આવું છે ને પ્રકૃતિના સ્વાર્થ માટે તમે કપટ કરશો શું કરશો પ્રકૃતિના સ્વાર્થ માટે કપટ કરશો તો સ્ત્રી અવતાર આવશે આ કુદરતનો કાનૂન છે કોનો કાનૂન છે કોઈ વ્યક્તિનો પ્રકૃતિના સ્વાર્થ માટે આત્માના સ્વાર્થ માટે નહીં આત્માના સ્વાર્થ માટે તો ભેદ હોય જ નહીં ને આ ભેદ શેના માટે હોય પ્રકૃતિના સ્વાર્થ માટે મારા અને તારા આ મહાત્માઓ ઘેટા છે ઘેટા કે જેને હાંકવાના હોય આપણે એવું ભરવા એટલે તમે ઘેટા એવું તમે મહાત્મા અમે જ્ઞાની પણ મુક્ત શું કીધું અમે હાંકનાર નથી અમે જાગૃત કરવા આવ્યા છે શેના માટે આવ્યા છે દોર્યાથી નીતિ નિયમોથી બાંધવા આવ્યા બધા બંધનોથી મુક્ત કરવા આવ્યા છે શેના માટે આવ્યા છે બાંધવા માટે નહીં કોઈ પણ સાધુ સંત સંન્યાસી આવે તો આપણે જવું ત્યાં આગળ અનુકૂળતા હોય તો બેસવું વિનય વિવેક કરવો શું કરવું આપણને યોગ્ય લાગે સ્વીકારવું ના યોગ્ય લાગે ના સ્વીકારવું એમાં કેવો વાંધો છે એ જે કઈ કહે એમનું ફરજિયાત થોડું છે પિક્ચર જોવા જઈએ નાટક સિનેમા જોવા જઈએ એના કરતા તો સારું કે નહીં બસ કોઈ પણ સાધુ સંત આવે તો જવું જોઈએ આપણે અનુકૂળતા હોય અવળે માર્ગે જઈએ એના કરતા તો સારું કે નહીં આવું છે એટલે જગત આવું છે એટલે કુદરત કોઈને છોડશે આ બે જવાબદાર માણસોનું વર્તન છે કોણ છે જેને જવાબદારીનું ભાન નથી એ જ આવું કરી શકે બીજો કોઈ કરે પહેલા સમજાય છે જવાબદાર માણસ આવું કરે આવું કરતા હોય તો રોકે ભાઈ આવું શા માટે કરો છો અંતરાય શા માટે નાખો છો આ તમારા જ અંતરાય તમને આવશે આમાં સમજાય છે દાદા ભગવાન એક વાર કહેલું એક ભાઈ ને એના માટે દાદાશ્રી નો પોતાનો જે અનુભવ છે કે અડધી રાત્રે બારના પક્ષી ને ઉઠાડેલા અને એમને કહ્યું કે એક જ મિનિટ માં જ્ઞાન તો મળી જાય છે તો દાદા એમ કહ્યું કે હું બે કલાક બગાડું છું એના કરતા આપણે બધા ત્યાં જ ચાલુ ને આવું કઈક બનેલું છે ના એટલે કહેવાનો મતલબ કે એનો મતલબ એવો છે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું કે એક વ્યક્તિને મોક્ષ માર્ગની અંદર જતા તમે રોકશો તો તમારા કેટલા અવતાર સુધી તમને જ્ઞાની ભેગા થશે સમજાય છે દાદા ભગવાન કેતા હતા એ મામાની કુળમાં રહે ક્યારે વડોદરાની અંદર મામાની કુળમાં રહેતા હતા અને મામાની કુળમાં મોટા ભાગના લોકો જૈન 90-95% ઘર જૈનોના હતા અને બે જૈન મંદિરો પણ ત્યાં છે એ કુળની અંદર પણ એક પણ જૈન એમને સમજી શક્યું પણ દાદા કોઈ ખટપટ ના કરે એ કે આ તો હિસાબ હશે તે ભેગો થશે આપણે કોઈ ખટપટ કરવાની આવા હતા આપણું કામ ખાલી લોકોને જાણ કરવી આવું ના આવું વ્યવસ્થિત ઉપર છોડી દઉં પણ જે અંતરાય નાખશે ને એને ભયંકર ફળ આવશે ને ફળ આવે તારે ખબર પડશે કે ઓહો મેં આવું કર્યું છું અને જ્ઞાની ભેગા જ ના થાય ઘણા મહાત્માઓ એવા હોય કે જે દાદા ભગવાનને મળવા માંગતા હોય તો મળી ના શક્યા હોય અને જ્યારે પછી સમય મળ્યો એને મળવાનો ત્યારે એમની હાજરી ના હોય પછી રડે પણ શું કરવાનું કારણ કે અંતરાય શું કીધું પોતે જ નાખેલો અંતરાય જે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષને ભેટો થવા દે ભાવ હોય છતાં કેમ અંતરાયારો આવ્યો ને પોતાનો જ અંતરાયારો આવ્યો બીજાનો નહીં એટલે સમજવા જેવું છે આ જ્ઞાન જે જે લોકો જવાબદાર છે એના માટે ખ્યાલ આવી જાય ને કે આવું મારાથી શોભે આ જ્ઞાન આપણને મુક્તતા અપાવે એવું હોવું જોઈએ કોઈને બાંધે એવું હોવું જોઈએ આપણો આ વારો છે સત્સંગે વારો છે કોઈ પંથ છે કોઈ સંપ્રદાય છે અહીંયા બધા ધર્મના લોકો આવી શકે અને અહીંથી જ્યાં જવું હોય ત્યાં જઈ શકે સમજાય છે મને તો કોઈ એમ કે
ને કે આ 50 મહાત્માઓની જવાબદારી તમારી, તો મને તો આખી રાત ઊંઘ ના આવે. કે આ મોક્ષે જવાના લક્ષણ છે કે આ સંસાર વધારવાના લક્ષણ છે? ઘરમાં ચારથી કંટાળ્યો અને એ 50 ની જવાબદારી લીધી. જ્ઞાનીઓ કાચા ના હોય, પાકા હોય. એ બે જવાબદાર ના હોય, જવાબદાર હોય. સમજાય છે? એ તમને બધું માર્ગદર્શન આપે, રસ્તો બતાવે, પણ પોતે બાંધે નહીં. સુના કરે? એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે એ મુક્ત હોઈ શકે નહીં. આ સનાતન સિદ્ધાંત છે. દાદા ભગવાન નું જીવન જુઓ તો કોઈ મહાત્મા જ્ઞાન લઈને ગયો, પછી 5 વર્ષ સુધી ના આવ્યો. શું કીધું? પછી 5 વર્ષ પછી આવ્યો, મુશ્કેલી પડી, દુઃખ પડ્યું, કે જે પડ્યું હોય, 5 વર્ષ પછી આવ્યો. તો દાદા એમ ના કે એટલે જ્ઞાન લઈ ગયા પછી 5 વર્ષ સુધી દેખાયો નહી? એવું કે 5 વર્ષે આવે ને તો દાદા કે બધું ઘર બાર નોકરી ધંધો બધું સલામત છે ને? આવું પેલા પૂછે, ફરિયાદ ના કરે કેમ ના આવ્યો? સમજાય છે? એની દ્રષ્ટિમાં ફરિયાદ હોય જ નહીં. એ એમ જ સમજે કે આ જરૂર વ્યવસ્થિત છે. શું સમજે? ફરિયાદ ના કરે. ફરિયાદ તો અજ્ઞાનીઓ કરે. જ્ઞાની તો ગમે ત્યારે આવો, એ તમને હંમેશા સપોર્ટ જ કરે. શું કરે? એન્કરેજ કરે, ડિસ્કરેજ ના કરે. આ જ્ઞાની નો સ્વભાવ હોય કોઈ પણ વ્યક્તિ માટે. સાચી વસ્તુ સમજાય ના મોકલે. પોતાની દુકાન છોડે નઈ ને, દુકાન ના છોડાય. કોણ ઓછું કરે? ગરાક ઓછો ના કરે. નહીં, આ સાચા હોય તે ગરાક ઓછો કરે. સાચા હોય તે કરે. જે મોક્ષે જવાના છે, બીજા મુખ્ય લઈ જાય એવા છે, તે ગરાક ને તોડે. બીજે મુખ્ય દ્વારા નથી અને બીજા લઈ જવાના નથી. પોતાની દુકાન માંથી ખરવાના છે. હું ઊંધું શીખવાડે, શું શીખવાડે? જ્ઞાન લે આપીએ તરત જ આજ્ઞા પહેલા જ દરી આપવામાં આવશે કે આ આજ્ઞા પાસે તો જ્ઞાન રહે છે એટલી આજ્ઞા.
છે પાંચ આવનારા દેખાય છે ને.